વાપી ટાઉન પોલીસે હાઇવે રોડના બલીઠા પાસેથી ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર મોકલાતા રૂપિયા 8,77,000 ગુટખા ભરેલા ટેમ્પા સાથે તેના ડ્રાઇવરની ધરપકડ કરતા ગુટખાના કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લગાવતા માફિયાઓ યેનકેન પ્રકારે ગુટખાનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી તગડી કમાણી કરી રહ્યા છે અને આ ધંધામાં ગુજરાતના કેટલાક કિસ્સામાં પણ વાહનોમાં ચોરખાનું બનાવી ગુટખાને મહારાષ્ટ્રમાં મોકલી રહ્યા છે. વાપી ટાઉન પોલીસ મથકના પીએસઆઈ સીએલ દેસાઈ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે તેમને ગુજરાત પાર્સિંગના એક ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં લાખો રૂપિયાના ગુટખાનો જથ્થો સંતાડી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર લઈ જનાર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે હાઇવે રોડના બલીઠા ગામના વર્ણનવાળા ટેમ્પોને અટકાવી તેમાં બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા 8,77,000 ગુટખાના જથ્થા સાથે તેના ડ્રાઇવરની ધરપકડ કરી રૂપિયા 13,85,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.